आम आदमी पार्टी ना बार नो दरवाजो लोक तो ये तोड़वामां आव्युं, अंदर ऑफिस नी जे कार्यालय छे एनो दरवाजो ये तोड़वामां आव्युं, अने एनी उपर कॉन्फरेंस रूम अने पछी मारी चेम्बर, स्पेशली मारी चेम्बर माथी जे बारथी दरवाजो लॉक होय छे एनो पण लॉक तोड़ी अने एलईडी जे टीवी छे एनी सहित अगत्यना डॉक्यूमेंट चोराई गयानी शंका अत्यारे आवी रही छे। तुरंत मुख्यमंत्री श्रीए मीटिंग लई अने आना आज चोरीओ थई रही छे, गंभीर बाबत मां चोरीओ थई रही छे अने कोण करावी रह्यु छे એ પણ એક નોંધ કરી અને એમણે એક્શન લેવા જોઈએ। ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુ એક વખત ચર્ચામાં આવી છે। ચર્ચામાં આવવાનું કારણ એ છે કે અમદાવાદના આશ્રમ રોડ પર જે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય આવેલું છે એ કાર્યાલયમાં તાળા તૂટ્યા છે, ચોરીનો બનાવ બન્યો છે અને એને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિસુદાન ગઢવીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે એની વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે, હું ઇમરાન। દિવાળીના તહેવારના દિવસો દરમિયાન ઘણા મકાનો, દુકાનો અને ઓફિસો જે બંધ હોય છે એમાંથી ઘણી વખત ચોરી થવાના બનાવ પણ બનતા હોય છે અને આવો જ એક બનાવ અમદાવાદમાં આશ્રમ રોડ પર જે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય આવેલું છે એમાં ગઈકાલે બન્યો છે। આમ આદમી પાર્ટીનો દાવો છે કે ત્રણ તાળા તૂટ્યા છે અને એમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને આ વિશે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિસુદાન ગઢવીએ તપાસની માંગણી ઉઠાવી છે અને રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવવાની સાથે તેમણે શું કહ્યું સાંભળીએ। ગુજરાતમાં આમ આદમીનું ઘર તો ઠીક, પણ આમ આદમી પાર્ટીનું કાર્યાલય પણ સુરક્ષિત નથી। ગતરોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી મને ફોન આવ્યો કે જ્યારે ટીમ છે રજા ઉપર હતી ત્યારે અચાનક તાળા તોડીને આમ આદમી પાર્ટીના કાર્યાલયમાંથી ચોરી થઈ છે, બહુ જ ગંભીર બાબત છે। આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એવું તો કશું હશે નહીં, સ્વાભાવિક છે કે રોકડ રકમ ના હોય, સોનું ન હોય તો ચોરીની ભાવના શું હશે। પરંતુ જે રીતે અત્યારે ઇન્ફોર્મેશન મને મળી છે પ્રમાણે આમ આદમી પાર્ટીના બહારનો દરવાજો લોક હતો એ તોડવામાં આવ્યું, અંદર ઓફિસની જે કાર્યાલય છે એનો દરવાજો એ તોડવામાં આવ્યું અને એની ઉપર કોન્ફરન્સ રૂમ અને પછી મારી ચેમ્બર, સ્પેશિયલી મારી ચેમ્બરમાંથી જ્યાં બહારથી દરવાજો લોક હોય છે એનો પણ લોક તોડી અને એલઈડી જે ટીવી છે એની સહિત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાઈ ગયાની શંકા અત્યારે આવી રહી છે। શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં? અમારા આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં અમારી સ્ટ્રેટેજી પ્લાનિંગના કાર્ય ડોક્યુમેન્ટ હશે, ભવિષ્યના પ્લાનિંગ હશે એના ડોક્યુમેન્ટ હશે, અમે જે સ્ટ્રેટેજી બનાવવાના હશું એના ડોક્યુમેન્ટ હશે, આના સિવાય શું હશે કાર્યાલયમાં? ત્યારે આ ચોરી થઈ રહી છે, બહુ જ ગંભીર બાબત થઈ છે। અત્યારે હજુ હું કાર્યાલય પહોંચ્યો નથી, પણ જે રીતે ઇન્ફોર્મેશન મળી છે પ્રમાણે એલઈડી ટીવી મારી ચેમ્બરમાંથી ગયું છે, સાથે સાથે કેટલાક કાગળિયાઓ પણ ગયા છે, ઇમ્પોર્ટેડ ડોક્યુમેન્ટ હોવાની શક્યતા છે। આ બહુ જ ગંભીર બાબત છે, આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી। આ ભાજપ સરકાર ક્યાં લઈ જશે ગુજરાતને ખબર નથી। આટલી હદે ગંભીર બાબત, તમે વિચાર કરો, કાર્યાલયો સુરક્ષિત ન હોય, એના ડોક્યુમેન્ટ સુરક્ષિત ન હોય એટલે શું થયું? એટલે આ બહુ જ દુઃખદ બાબત છે। તુરંત મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ લઈ અને આના આ જે ચોરીઓ થઈ રહી છે, ગંભીર બાબતમાં ચોરીઓ થઈ રહી છે અને કોણ કરાવી રહ્યું છે એ પણ એક નોંધ કરી અને એમણે એક્શન લેવા જોઈએ। તો આ રીતે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાંથી ચોરી થયાનો જે બનાવ છે એ બનાવ સામે આવ્યો છે અને એને લઈને આમ આદમી પાર્ટીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે। ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે એ જોવાનું રહેશે। આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।